બ્રેક બાદ આપનું સ્વાગત છે. વાત કરી 24 ફેબ્રુઆરીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાત લેવાના છે અને આ પ્રસંગે જે નમસ્તે ટ્રમ્પ નામનો કાર્યક્રમ પણ યોજવામાં આવી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે પૂર્વે મહત્વપૂર્ણ સમાચાર, જાણીતા લોક સાહિત્યકાર સાઈરામ દવે પણ આ કાર્યક્રમમાં પરફોર્મન્સ આપશે. મોટેરા સ્ટેડિયમમાં તેઓ પરફોર્મન્સ કરવાના છે. અનેક જાણીતા કલાકારોને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમને લઈને સાઈરામ દવે પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. તો નમસ્તે ટ્રમ્પ નામનો કાર્યક્રમ જ્યારે મોટેરા સ્ટેડિયમમાં યોજાવાનો છે ત્યારે સાઈરામ દવે મંતવ્ય ન્યૂઝ સાથે વિશેષ વાત કરી છે. આ કાર્યક્રમને લગતી ટ્રેક્ટરથી ટ્રમ્પ સુધીની આ 22 વર્ષની તેમની સફર છે, જેના મુદ્દે તેમણે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. તો તેમણે જણાવ્યું કે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં પરફોર્મ કરવું મારા માટે ગર્વની વાત છે. વ્હાઇટ હાઉસમાં પરફોર્મ કરવાનું સપનું હતું તેમનું. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓ તડામાર ચાલી રહી છે અને આ તમામ વચ્ચે 24મીએ જ્યારે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ગુજરાતી કલ્ચરનું ટ્રમ્પ સમક્ષ રજૂઆત થશે, તેમાં દેશ વિદેશના જાણીતા કલાકારો પોતાનું પરફોર્મન્સ આપશે અને તેમાંના એક છે આપણી વચ્ચે સાઈરામભાઈ દવે અને મંતવ્ય ન્યૂઝ સાથે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું. સાઈરામભાઈ, કેટલા ઉત્સાહિત છો આ ભવ્ય કાર્યક્રમમાં પરફોર્મન્સ આપવાને રહીને? જી હા, કોઈ પણ કલાકાર માટે એક એચિવમેન્ટ જેવો આ કાર્યક્રમ છે કે એક તો વડાપ્રધાન શ્રીની ઉપસ્થિતિ હોય અને વિશ્વની મહાસત્તાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના હોય, એટલે આમ કહી શકાય કે વિશ્વના બે શક્તિશાળી રાજનીતિજ્ઞો એક મંચ ઉપર હજારો લાખોની હાજરીમાં ઉપસ્થિત રહેવાના હોય અને એ કાર્યક્રમમાં લોકોનું મનોરંજન કરવા માટે એક આર્ટિસ્ટ તરીકે એક ટ્રેક્ટર ભરાય એટલા કલાકારો છે ગુજરાતમાંથી, એમાંથી જ્યારે કોઈને પણ આમંત્રણ મળે તો કોઈ પણ કલાકાર ખુશ જ હોય, એટલે આઈ એમ સો ઓનર્ડ કે મને આ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે. સાઈરામભાઈ, ટ્રેક્ટર ભરાય એટલા કલાકારો તો છે, પરંતુ સાઈરામ દવે એક અલગ વિભૂતિ છે. આમંત્રણ મળવું ખુશીની બાબત કહેવાય, પરંતુ આપ જ્યારે ત્યાં જવાના છો, પરફોર્મન્સ શું આપવાના છો, કઈ રીતે પહેલા તો આ બંને સત્તાઓના મહાસત્તાઓના જે વડા છે એમને તમે કઈ રીતે જુઓ છો અને પરફોર્મન્સમાં શું આપવાના? 22 વર્ષથી કાર્યક્રમો આપું છું, એટલે જ્યારે 1997માં ભણતા પીટીસીમાં ભણતા હતા ત્યારથી કારકિર્દીની શરૂઆત થઈ, ત્યારે સ્ટેજ બનાવવાનું બજેટ લોકો પાસે પણ નહોતું, તો ત્યારે ટ્રેક્ટર ઉપર કાર્યક્રમો આપતો હતો હું. ટ્રેક્ટરને ખોલી નાખવામાં આવ્યું હોય અને એની ઉપર ગાડલા પાથરી દેવામાં આવ્યા હોય અને એની ઉપર કાર્યક્રમો. 22 વર્ષ પછી ટ્રેક્ટરથી ટ્રમ્પ સુધીની યાત્રા થઈ છે મારી. સો ઘણા ઉજાગરા કર્યા છે એના માટે. બહુ હસતા હસતા હું 2004થી મારા કાર્યક્રમમાં બોલતો હતો કે આપણે એક દી વ્હાઇટ હાઉસમાં ડાયરો કરવા જવું છે. હવે મેં તો શેખ ચલીને જેવું સપનું જ ખાલી સેવેલું કે વ્હાઇટ હાઉસમાં એક દી ડાયરો, આ તો પોસિબલ જ નથી. તો કોઈ પણ સપનું જોવો તો એ 5 સ્ટેપ હેડ હોય છે. એની સાબિતી આ છે કે આખે આખું વ્હાઇટ હાઉસ મોટેરામાં આવી રહ્યું છે. સો મને એ ખબર નથી કે એમની સામે પરફોર્મ કરવાનો તો કદાચ, કારણ કે એમને તો કોઈ ગુજરાતી ભાષા સમજાઈ નહીં, એ સમજી શકાય. જોકે મ્યુઝિકને કોઈ સરહદ હોતી નથી, પરંતુ એ બંને રાજનીતિજ્ઞો મંચ ઉપર પધારે એ પહેલા લોકોનું મનોરંજન કરવા માટેનો પણ સદભાગ્ય છે કે આટલા આ ઇવેન્ટના આપણે એક સાક્ષી બની રહ્યા છીએ. સો મારી કારકિર્દી આમ ગણો તો ટ્રેક્ટરથી ટ્રમ્પ સુધી હું કહી શકું. ટ્રેક્ટરથી ટ્રમ્પ સુધી આપ પહોંચ્યા છો, પરંતુ આ મારો જે સવાલ હતો, ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વિશ્વની આ વિભૂતિઓને તમારા શબ્દોમાં તમે કહેવા માંગશો તો કઈ રીતે કહેશો? મોદી સાહેબ તો આપણા ગુજરાતના જ છે, ગુજરાતીનું રતન છે. હું કાયમ કહેતો ફરું છું કે આપણને માટે, ગુજરાતીઓ માટે તો એ ગૌરવની પળ છે જ, પરંતુ આઝાદીના 70 વર્ષ પછી દેશ દિવસની 24 કલાકમાંથી 15-17 કલાક કામ કરે એવા વડાપ્રધાન આપણને મળ્યા છે. સો એ પણ આપણા દેશ માટેની ઉજળી વાત છે. ડોનાલ્ડ ટ્રમ્પ વિશે તો આપણે ખાલી સાંભળ્યું છે. ઓબામા જ્યારે હતા ત્યારે અમેરિકા જવાનું બન્યું હતું, વ્હાઇટ હાઉસની બહાર ફોટો પડાવીને આવતાર્યા હતા, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે પણ ઘણી બધી વાતો, ઘણી બધી અફવાઓ, જેમ કે કોઈ માણસ આપણા દેશમાં સફળ થાય તો એ સફળ થવું એ પાપ છે, એના વિશે વાતોય હોય અને અફવાઓ હોય, પરંતુ આખે આખી અમેરિકા એ સમગ્ર વિશ્વની મહાસત્તા છે અને એના મોભીઓ જ્યારે બે, એક ભારતના મોભી અને અમેરિકાના મોભી જ્યારે આવી રહ્યા છે ત્યારે આ બંને થકી, આ બંને ધારે તો 3 મિનિટમાં વિશ્વયુદ્ધ થઈ શકે અને આ બંને ધારે તો કોઈ પણ દેશને શાંત રાખી શકે એવા સક્ષમ છે, એવું તો હું મારું માનવું છે. સાઈરામભાઈ, લાખોની જનમેદની હશે તે વખતે, એમાં તમે આમ પરફોર્મન્સ આપવાના છો, હજી રજૂઆત કરવાના છો, એમાંની બે કડી આપ મંતવ્ય ન્યૂઝના દર્શકો સમક્ષ.
આમ તો 3 કલાક સુધી અમે બોલ્યા કરીએ, પરંતુ ત્યાં ઘણા બધા કલાકારો છે. જ્યારે મુંબઈથી પાર્થિવભાઈ ગોહિલે મને આમંત્રણ આપ્યું એટલે હું આભારી છું. મારી સાથે કીર્તિદાનભાઈ ગઢવી છે, સાંભળ્યું છે કૈલાસ ખેર પણ છે, આપણા પદ્મશ્રી જેને અમે બધા બહુ પ્રેમ કરીએ છીએ, અને બીજા ઘણા બધા કલાકારો છે, બધાના નામ હજી મને ખબર નથી. પરંતુ મને જો ચાન્સ મળ્યો તો હું સમગ્ર ગુજરાતીઓ વતી મારું જ એક ગુજરાત ગીતની એકાદ કડી 100% મૂકીશ અને મોટેરા સ્ટેડિયમની આ પળને પોંખીશ એની એક કડી મંતવ્યમાં કહીને વાતને વિરામ આપું કે જ્યાં સાંજ સવારે ભક્તિ ઇબાદત નાનિત વાગે નગારા ગુજરાત છે અમૃત ધારા ગુજરાતી સૌથી ન્યારા જેના સંત ફકીરો ભક્ત શુરાને વંદન વારંવારા ગુજરાત છે અમૃત ધારા ગુજરાતી સૌથી ન્યારા. આ ગીત હું જરૂર રજૂ કરીશ. ખૂબ આભાર મંતવ્યનું સાથે વાત કરવા બદલ. આ હતા સાયરામભાઈ દવે. તેમનું કહેવું છે કે ખૂબ જ ઉત્સાહિત છે તેઓ, કારણ કે આખા વિશ્વની નજર જ્યારે 24મી અમદાવાદમાં યોજાનાર ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાત અને નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમને લઈને છે, ત્યારે તેમાં લાખોની જનમેદની વચ્ચે જે પરફોર્મન્સ રજૂ થવાનું છે, સાયરામભાઈએ મંતવ્યનું સાથે વિશેષ વાતચીત કરીને જે પરફોર્મન્સ રજૂ કરવાના છે તે પણ જણાવ્યું. એટલે આખો એ ઉત્સાહ ન માત્ર લોકોમાં જોવા મળી રહ્યો છે, પરંતુ સંસ્કૃતિ, ગીતો, આ ઉપરાંત જે પરફોર્મન્સ આપવાના છે, તમામ પરફોર્મર્સમાં પણ આ ટ્રમ્પના મુલાકાત અને નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ડી કે સોલંકી સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો નમસ્તે ટ્રમ્પ નામનો કાર્યક્રમ 24 ફેબ્રુઆરીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાવાનો છે અને આ કાર્યક્રમમાં અનેક હસ્તીઓ આવવાની છે, ત્યારે સાયરામ દવે દ્વારા પણ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરાઈ, તેમને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કરાયા છે. તેઓએ પોતાની ખુશી મંતવ્ય ન્યૂઝ સાથે શેર કરી અને સાથે જ આ કાર્યક્રમમાં કયા પ્રકારનું પર્ફોમન્સ આપશે, તેમનું સપનું હતું 2004નું વ્હાઇટ હાઉસમાં પરફોર્મ કરવાનું અને આ વખતે તેમનું સપનું ક્યાંક પૂર્ણ થવા જઈ રહ્યું છે, કારણ કે વ્હાઇટ હાઉસ ખુદ ભારત આવી રહ્યું છે, અમદાવાદમાં આવી રહ્યું છે અને ત્યાં તેઓ પરફોર્મ કરવાના છે. આ ખુશી તેમણે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ શેર કરી છે. તમામ લોકો 24 ફેબ્રુઆરીની રાહ જોઈ રહ્યા છે, કારણ કે વિશ્વ આખાની નજર મોટેરા સ્ટેડિયમ અને ખાસ કરીને આ સ્ટેડિયમમાં યોજાનાર કાર્યક્રમ પર અને બે મહાનુભાવો જ્યારે એક જ મંચે શેર કરવાના છે, ત્યારે તમામ લોકોની નજર હાલ આ સ્ટેડિયમ પર છે. જ્યાં સાંજ સવારે ભક્તિ ઇબાદત નાનિત વાગે નગારા ગુજરાત છે અમૃત ધારા ગુજરાતી સૌથી ન્યારા જેના સંત ફકીરો ભક્ત શુરાને વંદન વારંવારા ગુજરાત છે અમૃત ધારા ગુજરાતી સૌથી ન્યારા. તો ખાસ કરીને આ કાર્યક્રમની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે, તેમાં પણ અનેક લોકો પરફોર્મ કરવાના છે. 28 જેટલા તો સ્ટેજ બનાવવામાં આવ્યા છે. ભારતના તમામ જે સંસ્કૃતિ છે તેને આ એક જ મંચ પર બતાવવામાં આવવાની છે, ત્યારે કૈલાશ ખેર સહિત અનેક દિગ્ગજો પણ અહીં ઉપસ્થિત રહેવાના છે.